નમસ્કાર મહાનગર એક્સપ્રેસમાં આપનું સ્વાગત છે. અમદાવાદ અને મુંબઈના તમામ મુખ્ય સમાચારોની સાથે હું છું ચિત્રા. વાત કરીએ ઠંડી વિશે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને પગલે રાજ્યભરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં દિવસે પણ ઠંડા પવનો ફૂંકાતા લોકો ફફડી ઉઠ્યા છે. રાજ્યમાં 18 ડિસેમ્બરથી હજુ પણ ઠંડીનું જોર વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. 18 ડિસેમ્બરથી ગાત્રો થીજાવતી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે, જે દરમિયાન ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે જાય તેવી શક્યતાઓ છે. રાજ્યમાં પાછલા 2 દિવસથી ઠંડીનું પ્રમાણ વધતા જનજીવનને માઠી અસર પહોંચી છે. લોકો ગરમ કપડાં પહેરવા મજબૂર બન્યા છે તો ઠેર ઠેર લોકો તાપણા કરતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં મોર્નિંગ વોક કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં ઠંડીનો વધારો નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં 5.8 ડિગ્રી નોંધાઈ છે, તો અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડિગ્રી નોંધાયો છે. તો આ સાથે જ રાજ્યમાં 18 ડિસેમ્બરથી હજુ પણ ઠંડી વધે તેવી શક્યતાઓ સેવામાં આવી રહી છે. હાલ જો તાપમાનની વાત કરવામાં આવે તો એક બાદ એક જે દિવસો આગળ વધી રહ્યા છે તેમ તાપમાન પણ ઓછું થતું જઈ રહ્યું છે. તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી નાઇનના સંવાદદાતા નયન પટેલ પાસેથી. નયન, જો અમદાવાદની વાત કરીએ અને ખાસ કરીને સમગ્ર રાજ્યના ઠંડી વિશે જે માહોલ છે તેની વાત કરવામાં આવે તો આખરે કયા શહેરમાં કેટલું તાપમાન છે અને અમદાવાદમાં કયા પ્રકારનું અત્યારે માહોલ જોવા મળી રહ્યું છે ઠંડીને લઈને? ચિત્રા, જે પ્રમાણે ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ છે અને ત્યારબાદ જે ઉત્તર પશ્ચિમી પવનો છે તે ગુજરાત તરફ આવે છે, તેના કારણે સમગ્ર રાજ્યમાં શીતલહેર વ્યાપી ગઈ છે. સમગ્ર રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં આજે ન્યૂનતમ તાપમાન છે તે 11 ડિગ્રી જેટલું નોંધાયું છે. આ ઉપરાંત જે સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડુ શહેર છે નલિયા, ત્યાં તાપમાન 6 ડિગ્રી જેટલું નોંધાયું છે. એટલે કહી શકાય કે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત સહિતના દરેક શહેરમાં હાલ શીતલહેર વ્યાપી ગઈ છે. શિયાળાની શરૂઆત થતાં જ લોકો જોગિંગ કરવા માટે આવતા હોય છે. હાલ આપણે કાંકરિયા વિસ્તારમાં છીએ, ત્યાંના આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રમાણે જે ગરમ પીણા હોય છે ત્યાં લોકો પીતા હોય છે, તેને લઈને જે વહેલી સવારથી જ અહીંયા કાંકરિયાની બહાર જે લોકો છે તેની ભીડ લાગે છે અને જે ગરમ પીણા હોય છે તેનો લાહો લેતા હોય છે. આપણી સાથે કેટલાક અહીં જે જોગર્સ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપ જણાવો કે વહેલી સવારમાં જે ગરમ પીણા પીવો છો આપ, શું ફાયદો થાય છે, શું મારો? એકચ્યુઅલી હું નાગપુરમાં રહું છું, પણ કાંકરિયા અહીંયા એટલું ફેમસ છે કે અમે લોકો સ્પેશિયલી પહેલાં હમણાં જ સ્ટેશનથી હું આવ્યો છું અને પહેલાં સ્ટેશનથી તરત અહીંયા કાંકરિયા અમે નાસ્તો કરવા માટે આવ્યા છે. અહીંયા ફ્રી ઓફ ફન અને મજા આવે છે ખૂબ. ઓકે, આપણી સાથે અન્ય કેટલાક સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપ જણાવો કે કેવી રીતના જે કેટલું સ્વાસ્થ્યવર્ધક છે આ રોજ સવારે તમે પીવો? અમે લોકો રોજ સવારે અહીંયા વોક કરવા આવીએ છીએ. સવારે અહીંયા એટલી ફ્રેશ એર હોય છે કે એટલું ઘણું સારું લાગે છે એનાથી, અને અહીંયા ફ્રેશ જ્યુસ બી મળે છે આ રીતે, તો એ પણ બહુ હેલ્ધી છે આપણા હેલ્થ માટે, તો એ બી ઘણું સારું છે. વહેલી સવારે જોગિંગની સાથે સાથે લોકો ફ્રેશ જ્યુસ છે, ગરમ પીણા છે તે પીવાનું પસંદ કરતા હોય છે. આપણી સાથે જે જ્યુસ ને જે વિક્રેતા છે તેમની સાથે વાત કરીશું. આપ જણાવો કે કેવા કેવા પ્રકારના જ્યુસ અહીં વેચવામાં આવે છે અને શું ફાયદો થઈ શકે? ગાજર, બીટ, પાલક, દૂધી, ટમેટો, આદુ, હળદર, પુદીનો, કોથમરી, બધું જ જે હેલ્ધી છે, સરગવો છે અને ફ્રેશ હોય છે. બેનિફિટ તો બહુ બધા છે, હાડકા માટે, પછી હિમોગ્લોબિન માટે, બીપી માટે, શુગર માટે. ચોક્કસથી જ્યારે શિયાળાની શરૂઆત હોય ને લોકો જે પોતાના સ્વાસ્થ્યને લઈને જે સ્વાસ્થ્યના સુધારા માટે જ્યારે આજે ગરમ પીણા છે તે પીતા હોય છે તેને લઈને જે તેના શરીરની બીમારીઓ હોય તે પણ દૂર થાય છે. એટલે કહી શકાય કે શિયાળાની શરૂઆત તો થઈ છે, રાજ્યમાં શીતલહેર છે, ઠંડીનું પ્રમાણ ખૂબ વધ્યું છે, પરંતુ સાથે સાથે લોકો, અમદાવાદીઓ ખાસ કરીને વાત કરવામાં આવે તો પોતાના સ્વાસ્થ્યનું પણ સારું કરવા માટે ઠંડા પીણા અને તેનો પણ લાહો લઈ રહ્યા છે. બિલકુલ, આભાર નયન સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો આપને જણાવી દઈએ કે એક તરફ ઠંડી નો જે ચમકારો છે તે વધી રહ્યો છે, તો બીજી તરફ આપ જે તસવીરો જોઈ શકો છો તેમાં તમામ જે અમદાવાદીઓ છે તેઓ સ્વાસ્થ્યવર્ધક પીણા, જેમ કે અલગ અલગ પ્રકારના ફળફળાદી અને શાકભાજીમાંથી બનતા જે પીણા હોય છે તેનો સ્વાદ લેતા હોય છે, અને ખાસ કરીને શિયાળામાં આ જે તમામ
પીણા હોય છે તે પીવાનું ખાસું એવું મહત્વ રહેલું છે. તો બીજી તરફ આપ જે તસવીર ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો વહેલી સવારની પરોઢિયાની તસવીર છે, અને જે ફૂલ ગુલાબી ઠંડી છે તેને જોતા લોકોએ પણ હવે આ ગુલાબી ઠંડી જે છે તેનાથી બચવા માટે ગરમ કપડાં પહેરવાની ફરજ પડી છે. અને એક રીતે કહી શકાય કે ઠંડા પવનોની સાથે લોકો પણ અહીંથી જ તા જોવા મળી રહ્યા છે. મહત્વની વાત છે કે આગામી દિવસોમાં પણ 8 ડિગ્રી સેલ્સિયસથી નીચે તાપમાન પહોંચી શકે તેવી શક્યતાઓને નકારી ન શકાય. અમદાવાદનું હાલનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.